Dear student, today we are going to learn English, 12th English, second language. You need to read one unforgettable Walt Disney. वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 अंग्रेजी द्वितीय भाषा यूनिट 2 नू रीड पहलू अविस्मरणीय वोल्ट डिस्नी विषे समझी. अविस्मरणीय वोल्ट डिस्नी ए वोल्ट डिस्नी ना भाई रॉय डिस्नीए आ यूनिट ने लख्यो छे, बताव्यो छे. रॉय डिस्नी ए वोल्ट ने आ यूनिट में शब्दश वर्णव्यो छे. तेमना मते वोल्ट ए अद्वितीय कल्पनाओं थी भरायेला हता, के जे कल्पनाओं ने तेने तेनी हिम्मत, मेहनत, साहस अने कुशाग्र बुद्धि थी तेने जे अद्वितीय कल्पनाओं ने जोया हता, ते कल्पनाओं ने, ते सपनाओं ने तेने साकार करिया, तेनी वात आ चेप्टर में छे, जे आपणे शब्दश समझी. माय ब्रधर वोल्ट इज नो मोर. माय ब्रधर, मारो भाई, वोल्ट इज नो मोर. वोल्ट इज नो मोर, नो मोर એટલે અહીંયા જ નથી. મારો ભાઈ વોલ્ટ અહીંયા જ નથી. યેટ ઇઝ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ. લિંગસ એટલે ફેલાયેલો છે, પથરાયેલો છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, જીવંત વ્યક્તિની જેમ. ઓવર ધ સ્ટુડિયો, સ્ટુડિયો પર. વેર, કે જ્યાં. ઇ ટર્ન આઉટ. ટર્ન આઉટ એટલે બનાવવા, સાબિત કરવા, સાકાર કરવા. કાર્ટૂન્સ, કાર્ટૂન. નેચર્સ ફિલ્મ, નેચર ફિલ્મો. એન્ડ ફીચર્સ મૂવી, અને ફીચર ફિલ્મો. દેટ મેડ હિમ નોન. નોન એટલે જાણીતો. લવડ એટલે ચહીતો. એરાઉન્ડ ધ વર્લ્ડ, વિશ્વભરનો. કે જે ફિલ્મોએ તેમને દુનિયાનો જાણીતો અને ચહીતો વ્યક્તિ બનાવ્યો. મારો ભાઈ વોલ્ડ અત્યારે હૈયાત નથી. આમ છતાં તેનો પ્રભાવ સ્ટુડિયો પર એક જીવંત વ્યક્તિની જેમ પથરાયેલો, ફેલાયેલો છે. કે જે ફિલ્મ સ્ટુડિયોમાં તેણે કાર્ટૂન્સ, નેચર્સ ફિલ્મો અને ફીચર્સ મૂવી બનાવ્યા. કે જે ફિલ્મોએ તેને દુનિયાનો જાણીતો અને ચહીતો વ્યક્તિ બનાવ્યો. ઇવન નાવ એઝ આઈ વોકડ એરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. ઇવન નાવ, આજે પણ. આઈ વોક એરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. સ્ટુડિયો ક્રૂ એટલે સ્ટુડિયોના સભ્યો. આજે પણ જ્યારે હું સ્ટુડિયો વચ્ચેથી પસાર થાઉં છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ. હાફ એટલે અડધી, થોડી ઘણી. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખું છું. ધે ટોલ કન્ટ્રી બોય ફિગર. ટોલ એટલે ઊંચો. કન્ટ્રી બોય ફિગર, દુબળો પાતળો દેખાતો. હેડ બોવડ ઇન થોટ, વિચારોમાં મસ્તક ઝુકાવેલ. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટના. આજે પણ જ્યારે હું સ્ટુડિયોના સભ્યો વચ્ચેથી પસાર થાઉં ત્યારે હું એવી થોડી ઘણી અપેક્ષા રાખું છું કે આ ઊંચો, દુબળો પાતળો દેખાતો અને નવા પ્રોજેક્ટના વિચારોમાં મસ્તક ઝુકાવેલો મારો ભાઈ મને મળી જાય. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવી ટુ બિલ્ડિંગ એ ડિઝનીલેન્ડ. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કાંઈ કર્યું તેની પાછળ. અમે જે કાંઈ કર્યું એ દરેકની પાછળ વોલ્ટ એક ચાલક બળ હતો. ફ્રોમ મેકિંગ મૂવી ટુ બિલ્ડિંગ એ ડિઝનીલેન્ડ, ફિલ્મ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડના નિર્માણ સુધી. અમે જે કાંઈ કર્યું, ફિલ્મ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડના નિર્માણ સુધી અમે જે કાંઈ કર્યું એ દરેકની પાછળ વોલ્ટ એક ચાલક બળ હતો. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેઝ સ્ટીલ અલાઈવ. પીપલ કોન્સ્ટન્ટલી, કોન્સ્ટન્ટલી એટલે સતત, મેન્શન એટલે દર્શાવતા હતા. હિઝ નેમ, તેનું નામ. એઝ ઇફ, જેમ કે. હી વેઝ સ્ટીલ અલાઈવ, તે હજુ જીવંત ન હોય. લોકો સતત એનું નામ યાદ કરતા હતા, દર્શાવતા હતા, જેમ કે તે હજુ જીવંત ન હોય. અમે જે કાંઈ કર્યું, ફિલ્મ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડના નિર્માણ સુધી અમે જે કાંઈ કર્યું એ દરેકની પાછળ વોલ્ટ એક ચાલક બળ હતો, કે જેને લઈને લોકો સતત એનું નામ
યાદ કરતા હતા, દર્શાવતા હતા જેમ કે તે જીવંત ન હોય. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન એ ન્યૂ ફેચર એટ ડિઝનીલેન્ડ, એવરી ટાઈમ દરેક વખતે વી સો અ ન્યૂ પિક્ચર, અમે નવું ફિલ્મ બતાવીએ, ઓર ઓપન એ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડમાં કોઈ નવી સગવડતાનો ઉમેરો કરીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક તો એમ કહેવા માટે બંધાયેલું જ છે. દરેક વખતે કે જ્યારે અમે નવું ફિલ્મ દર્શાવીએ, બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કોઈ નવી સગવડતાનો ઉમેરો કરીએ, ત્યારે કોઈક તો એમ કહેવા માટે બંધાયેલું જ છે. આઈ વોન્ડર્ડ હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, આઈ વોન્ડર્ડ, હું વિચારું છું હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, વોલ્ટને આ કેવું લાગશે. દરેક વખતે કે જ્યારે અમે નવું ફિલ્મ દર્શાવીએ, સર્જન કરીએ કે ડિઝનીલેન્ડમાં કોઈ નવી સગવડતાનો ઉમેરો કરીએ, ત્યારે કોઈક તો એમ કહેવા માટે બંધાયેલું છે કે હું વિચારું છું કે આ વોલ્ટને કેવું લાગશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આમ બને છે ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, પર્સનલી એટલે વ્યક્તિગત રીતે રિયલાઇઝ એટલે ખ્યાલ આવે છે ધેટ કે, અને જ્યારે આમ બને છે ત્યારે મને વ્યક્તિગત રીતે એવો ખ્યાલ આવે છે કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, ઇટ વોઝ સમથિંગ, આ કંઈક એવું હતું હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, કે જેનું આયોજન તેણે પોતે જ કર્યું હોય. અને જ્યારે આમ બને છે ત્યારે મને વ્યક્તિગત રીતે એવો ખ્યાલ આવે છે કે આ એક એવી બાબત હતી કે જેનું આયોજન તેણે પોતે જ કર્યું હોય. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રિયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, ફોર માય ઇમેજિનેટિવ, મારા કલ્પનાશીલ ઇન્ડસ્ટ્રિયસ ઉદ્યમી, ઇમેજિનેટિવ કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રિયસ એટલે ઉદ્યમી બ્રધર ભાઈ લેફ્ટ છોડી ગયો છે, ઇન અ પ્રોજેક્ટ પૂરતા પ્રોજેક્ટ, ઇન પ્રોગ્રેસ પ્રગતિમાં, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ, કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી, અમને લોકોને કામમાં રાખે ફોર મેની મેની યર્સ, વર્ષો સુધી. મારો કલ્પનાશીલ મહેનતુ ભાઈ, અમે વર્ષો સુધી કામમાં વ્યસ્ત રહીએ તેટલા પ્રોજેક્ટ અમારા માટે બાકી રાખી ગયો છે, અધૂરા છોડી ગયો છે. મારો કલ્પનાતીત મહેનતુ ભાઈ, અમે વર્ષો સુધી કામમાં વ્યસ્ત રહીએ તેટલા પ્રોજેક્ટ અમારા માટે અધૂરા છોડી ગયો છે. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન, કોમ્પ્લેક્સ એટલે જટિલ, એક સાથે અનેક વ્યક્તિત્વ ધરાવનારો અને કોમ્પ્લેક્સ કહેવાય. કોમ્પ્લેક્સ એક સાથે અનેક બાબતો જોડાયેલી હોય એને કોમ્પ્લેક્સ આપણે કહીએ. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતો, સંકીર્ણ વ્યક્તિ હતો, એક સાથે અનેક વ્યક્તિત્વ ધરાવનારો વ્યક્તિત્વ હતો. ટુ ધ રાઇટર પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર હુ વર્કડ વિથ હિમ, રાઇટર્સ લેખકો, પ્રોડ્યુસર્સ સર્જકો, એનિમેટર્સ એનિમેશન બનાવનારાઓ, એ લેખકો, એ સર્જકો અને એનિમેશન સર્જન કરનારા, હુ વર્કડ વિથ હિમ, કે જે તેની સાથે કામ કરતા હતા, એ લેખકો, એ સર્જકો અને એ એનિમેશન કરનારાઓ કે જે તેની સાથે કામ કરતા હતા, તેના મતે હી વોઝ એ જીનિયસ, જીનિયસ એટલે કુશાગ્ર બુદ્ધિશાળી, પ્રચંડ આવડતવાળો, હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે અસાધારણ શક્તિ, ટુ એડ ઉમેરો કરવાનો, એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન અદ્વિતીય કલ્પનાઓ, ટુ એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વાર્તા કે વિચાર, એ લેખકો, એ સર્જકો અને એ એનિમેશન કરનારાઓ કે જે વોલ્ટ સાથે કામ કરતા હતા, તેના મતે તે કુશાગ્ર બુદ્ધિશાળી વાળો જીનિયસ માણસ હતો કે જેનામાં કોઈ પણ વાર્તા કે વિચારમાં અદ્વિતીય કલ્પનાનો ઉમેરો કરવાની અસાધારણ આવડત હતી. એ લેખકો, એ સર્જકો, એ એનિમેશન કરનારાઓ વ્યક્તિઓ કે જે વોલ્ટ સાથે કામ કરતા હતા, તેના મતે વોલ્ટ એક પ્રચંડ બુદ્ધિશાળી જીનિયસ હતો કે જેનામાં કોઈ પણ વાર્તા કે વિચારમાં અદ્વિતીય કલ્પનાનો ઉમેરો કરવાની અસાધારણ આવડત હતી. ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચ ડેઝ ટીવી શો, ટુ ધ મિલિયન ઓફ પીપલ, એ લાખો વ્યક્તિ, હુ વોચ ડેઝ ટીવી શો, કે જે તેના ટીવી શો નિહાળતા હતા, હી વોઝ એ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી, પ્રેમાળ દયાળુ વ્યક્તિત્વ ધરાવનારો હતો.
bringing fun and pleasure into their homes, bringing લાવી દેવું fun and pleasure, આનંદ અને મોજ મસ્તી into their homes, તેઓના ઘરમાં. એ લાખો લોકો કે જે તેના ટીવી શો નિહાળતા હતા, તેના મતે તે એક દયાળુ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવનારો હતો કે જે તેના ઘરને આનંદ અને મોજ મસ્તીથી ભરી દે. ટુ ધ બેન્કર, એ નાણાકીય સંસ્થાઓ, હુ ફાઇનાન્સ અસ, કે જે અમને નાણાં ધીરતા, આઈ એમ શ્યોર, મને ખાતરી છે, મને ખ્યાલ છે, ઈ સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. આમ તો વાઇલ્ડનો અર્થ થાય હિંસક, પણ અહીંયા તે એકદમ જનૂની વ્યક્તિ હતા, એકદમ ધૂની માણસ હતા. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, બેન્કરપ્સી એટલે નાદારી, નાદારી નોંધાવી દે તેવા ઉડાવ પ્રકૃતિ ધરાવનારા હતા. એ બેન્કરો કે જે અમને નાણાં ધીરતા, મને ખ્યાલ છે કે તેને તે એક ધૂની પ્રકૃતિવાળા માણસ લાગતા કે જે પૈસા ઉડાવી નાદારી નોંધાવી દે તેવા હતા. ટુ મી, મારા મતે, હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર, એમેઝિંગ કિડ બ્રધર, મારો એક વાલસોયો ભાઈ હતો, અદ્ભુત વાલસોયો ભાઈ હતો, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ, અવ્યવહારુ સ્વપ્ન, કે જે એક અવ્યવહારુ સ્વપ્નાઓથી ભરાયેલો હતો, ધેટ હી મેડ કમ ટ્રુ, કે જે સપનાને તેણે સાકાર કરી. મારા મતે તે એ એક અદ્ભુત વાલસોયો ભાઈ હતો, કે જે અવ્યવહારુ સ્વપ્નાથી ભરાયેલો હતો, કે જે સપનાને તેણે સાકાર કર્યા. ધ એપલ ઓર્શિયાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ ઇન અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. એપલ ઓર્ચિયાર્ડ એટલે કે સફરજનની વાડી, ને વીપિંગ વિલો એક ઘટાદાર લીલુંછમ વૃક્ષ, વીપિંગ વિલો એક લીલુંછમ ઘટાદાર વૃક્ષ, સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ, લીલાછમ અને સુંદર ઉભેલા હતા એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂની વાડીમાં, અમારી જૂની વાડીમાં સફરજન અને વીપિંગ વિલોના સુંદર લીલાછમ વૃક્ષો હતા. વેર, કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ ઇઝ ફર્સ્ટ એનિમલ, સ્કેચ એટલે દોર્યું, હિઝ ફર્સ્ટ એનિમલ, તેનો પ્રથમ પ્રાણી, અમારી જૂની વાડીમાં સફરજન અને વીપિંગ વિલોના વૃક્ષો સુંદર અને લીલાછમ હતા, ઉભેલા હતા, કે જ્યાં વોલ્ટે તેના પ્રથમ પ્રાણીઓ દોર્યા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન એ બેટ એન્ડ હિયર ધ વોલ્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. આઈ રિકોલ, રિકોલ એટલે યાદ કરવું, હાઉ વોલ્ટ એન્ડ આઈ, હું અને વોલ્ટ કેવી રીતે સ્નગલ ટુગેધર ઇન બેટ, પથારીમાં એકબીજાને લપાઈને સૂઈ જવું, વોલ્ટિંગ ધ વિસલ, તીવ્ર સિટી, લોકોમોટિવ એટલે એન્જિનની પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે પસાર થતા. હું એ દિવસને યાદ કરું છું કે જ્યારે રાત્રે અમારા ઘરની પાસે ટ્રેન પસાર થતી ત્યારે તેના એન્જિનની તીવ્ર વિસલને સાંભળી હું અને મારો ભાઈ વોલ્ટ પથારીમાં એકબીજાને લપાઈને કેવી રીતે સૂઈ જતા. હું એ દિવસને યાદ કરું છું કે રાત્રે અમારા ઘરની બાજુએથી પસાર થતી તેન ટ્રેનની તીવ્ર વિસલને સાંભળી હું અને મારો ભાઈ વોલ્ટ પથારીમાં એકબીજાને લપાઈને કેવી રીતે સૂઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા અંકલ માઇક કે જે એક એન્જિનિયર હતા, એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, કે જે તેની વિસલ વગાડતા, વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી, જસ્ટ ફોર અસ, ખાસ અમારા માટે. અમારા અંકલ માઇક કે જે એક એન્જિનિયર હતા, તે ખાસ અમારા માટે તેના વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, નેવર એટલે કદી નહીં, લોસ્ટ ઇઝ લવ, તેનો પ્રેમ ભૂલી શક્યા ટ્રેન, ટ્રેન પ્રત્યેનો. વોલ્ટ
ટ્રેન પ્રત્યેનો તેનો પ્રેમ ક્યારે ન ભૂલી શક્યા. યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂની ફેશનેબલ ટ્રેન, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન, પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બની હતી એટ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડનું. અને આજે વર્ષો પછી એક જૂની ફેશનેબલ ટ્રેન એ ડિઝનીલેન્ડનું પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અમારા અંકલ માઇક, કે જે એક એન્જિનિયર હતા, તે ખાસ એક લાંબી અને બે ટૂંકી તેવી વિસલ અમારા માટે વગાડતા. વોલ્ટ ટ્રેન પ્રત્યેનું તેનું આકર્ષણ ક્યારે ન ભૂલી શક્યા. અને આજે વર્ષો પછી પણ એક જૂની ફેશનેબલ, નવીનતમ, સુંદર ટ્રેન એ ડિઝનીલેન્ડનું પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બની છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, ફાર બેક એટલે દૂર જઈ શકું, હું જેટલું દૂર જઈ શકું એ દૂર જઈ અને યાદ કરું તો, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે જ્યારે વોલ્ટ દોડતો હતો, જ્યારે વોલ્ટ દોડતા હતા એ વાત યાદ કરું તો, હું જેટલું ભૂતકાળમાં જઈ શકું તેટલું ભૂતકાળમાં જઈ અને યાદ કરું, કે જ્યારે વોલ્ટ દોડતા હતા એ વાતને યાદ કરું તો, ધ ફર્સ્ટ મની ઈ એવર મેડ વોઝ એ નિકલ ફોર એ સ્કેચ ઓફ એ નેબર્સ હોર્સ. ફર્સ્ટ મની, પ્રથમ પૈસો, ઈ એવર મેડ, તેણે બનાવ્યો, કમાયો, નિકલ, નિકલ ધાતુનો, સ્કેચ ફોર એ નેબર્સ હોર્સ, પડોશીના અશ્વનું ચિત્ર દોરીને, હું જેટલું દૂર જઈ શકું એટલું દૂર જઈ યાદ કરું તો, કે જ્યારે વોલ્ટ દોડતા હતા એ વાતને યાદ કરું તો, વોલ્ટ એ પહેલો પૈસો પડોશના અશ્વનું ચિત્ર દોરી, નિકલ ધાતુનો એક સિક્કો, એક એક કોઈન, કે જે સેન્ટનો કહી શકાય, તે કમાયા હતા. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો, હી સ્ટડીડ, તેણે અભ્યાસ કર્યો કાર્ટુનિંગ, કાર્ટુનિંગનો, ઇન શિકાગો, શિકાગોમાં, તેણે શિકાગોમાં કાર્ટુનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. એન્ડ ધેન સ્ટાર્ટેડ, અને શરૂ કરી, અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની, ઇન કન્સાસ સિટી, કન્સાસ શહેરમાં, ધેટ ફ્લોપ્ડ, કે જે નિષ્ફળ થઈ. તેણે શિકાગોમાં કાર્ટુનિંગનો અભ્યાસ કર્યો અને કન્સાસ શહેરમાં એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી, કે જે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન બોલિવૂડ. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ, હું લોસ એન્જલિસમાં હતો, વેન વોલ્ટ જસ્ટ 21, કે જ્યારે વોલ્ટ માત્ર 21 જ વર્ષના હતા, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન બોલિવૂડ, કે જેણે બોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. હું લોસ એન્જલિસમાં હતો ત્યારે વોલ્ટ, કે જે માત્ર 21 વર્ષના હતા, તેણે બોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરાઇંગ એ ચીપ સુટકેસ, ચીપ સુટકેસ એટલે એક જેવી તેવી સસ્તી હલકી સુટકેસ ઉપાડી હતી, દેટ કન્ટેન્ટ ઓલ ઇઝ બિલોંગિંગ, કે જેમાં તેની બધી જ વસ્તુ સમાઈ જતી હતી. ઓલ ઇઝ બિલોંગિંગ એટલે એની બધી જ વસ્તુ, માલ મિલકત. હું તેને સ્ટેશને મળ્યો હતો, તેણે એક ચીપ સુટકેસ તેના હાથમાં ઉપાડી હતી, કે જે સુટકેસમાં તેની બધી જ વસ્તુઓ આવી જતી હતી, સમાઈ જતી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ, વી બોરોડ, અમે ઉછીની લીધી હતી $500, $500 ફ્રોમ એન અંકલ, કાકા પાસે, અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, ટફ ગોઈંગ એટલે મુશ્કેલીનો સમય હતો. ઇટ વોઝ ટફ ગોઈંગ, આ મુશ્કેલીનો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટ બધું જ એનિમેશન કરતા.
એનિમેશન કરવું એટલે જાતે ચિત્ર હાથથી દોરવું અને દરેક સ્લાઇડ પોતાની રીતે અલગથી બનાવી. જૂના વખતમાં આ રીતે એનિમેશનનું કામ થતું. એટલે વોલ્ટ આ બધું જ એનિમેશનનું કાર્ય કરતા. એન્ડ આઈ ક્રેન્કડ વિથ ઓલ્ડ ફેશન કેમેરા. ક્રેન્કડ એટલે ફોટોગ્રાફી કરવી. ઓલ્ડ ફેશન કેમેરા, જૂની ફેશનના કેમેરાથી, જૂના કેમેરાથી વોલ્ટ બધું જ કાર્ટૂનિંગ કરતા અને હું એ જૂના કેમેરાથી તેની ફોટોગ્રાફી કરતો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ અ પ્લેસ. ડીડ નોટ મેક મચ ઓફ અ પ્લેસ આખો એક રૂઢિપ્રયોગ છે. એટલે એનો મતલબ એમ થાય ખૂબ પ્રગતિ ન કરવી, વિકાસ ન કરવો, સફળ ન થવું. એલિસ કાર્ટૂન બહુ સફળ ન થયું. એલિસ કાર્ટૂને ખૂબ સારો દેખાવ ન કર્યો. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. વોલ્ટે શરૂ કર્યું અ ન્યૂ સિરીઝ, એક નવી સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામે ઓળખાતી. ત્યારે વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામે ઓળખાતી એક નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ કંઈક સારો દેખાવ કરતું હતું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. પણ જ્યારે વોલ્ટ એ અમારા ન્યૂયોર્કના વિતરક પાસે વધારે પૈસા માગવા માટે ગયા, હી રેન ઇન્ટુ ટ્રબલ. તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એલિસ કાર્ટૂને ખૂબ સારો દેખાવ કર્યો નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે કંઈક સારો દેખાવ કર્યો. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. પણ જ્યારે વોલ્ટ એ અમારા ન્યૂયોર્કના વિતરક પાસે વધારે પૈસા માગવા માટે ગયા, હી રેન ઇન્ટુ ટ્રબલ. તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ. ડીલ એટલે કરાર. બે પાર્ટી વચ્ચે જે એક લેખિત કન્ડિશન થાય, એગ્રીમેન્ટ થાય, એને ડીલ કહેવાય. ત્યાં કેવા પ્રકારનો કરાર કર્યો ભાઈ, મેં પૂછ્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે કોઈ કરાર કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે કોઈ કરાર કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડની કોપીરાઇટ કરી. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તે પોતે આ સિરીઝને પોતાની જાતે જ આગળ વધારી. સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે, વોલ્ટ ડીડન્ટ સીમ ડાઉન હર્ટેડ. વોલ્ટ હતાશ થયો નહીં. ડાઉન હર્ટેડ એટલે હતાશ થવું. આશ્ચર્યજનક રીતે વોલ્ટ હતાશ ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુસ્ડ. એન્થુસ્ડ એટલે ઉત્સાહથી કહ્યું, પ્રોત્સાહનજનક રીતે કહ્યું. ઇન્થુઝિયઝમ આનું ક્રિયાપદ છે. ઇન્થુઝ, તેણે પ્રોત્સાહનથી, ઉત્સાહજનક રીતે કહ્યું. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ. આ એક ઉંદર વિશેની સિરીઝ હશે. એન્ડ ધીસ ટાઈમ વી સેલ ઓવન ધ માઉસ. અને આ સમયે, આ વખતે આ ઉંદર આપણું પોતાનું હશે. વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે કોઈ કરાર કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડની કોપીરાઇટ કરી લીધી. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તેણે પોતે આ સિરીઝને પોતાની રીતે આગળ વધારી છે. સ્ટ્રેન્જલી, વોલ્ટ ડીડન્ટ સીમ ડાઉન હર્ટેડ. આશ્ચર્યજનક રીતે વોલ્ટ હતાશ ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી ઇન્થુઝ. તેણે ઉત્સાહથી, પ્રોત્સાહનજનક રીતે કહ્યું. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ. તે એક ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ વી સેલ ઓવન ધ માઉસ. અને આ વખતે ઉંદર આપણું પોતાનું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ યુનિટને આપણે જોઈએ છીએ. નેક્સ્ટ લેક્ચર વિડીયોની અંદર આ યુનિટનો બાકીનો જે પોર્શન છે એ જોવા મળશે. આ યુનિટની લંબાઈ થોડી વધારે છે, એટલે આને બે ભાગમાં કે ત્રણ ભાગમાં આપણે પાર્ટ કરીએ છીએ, કે જેથી તમને સમજવામાં અને પૂરેપૂરા વિડીયો જોવામાં અનુકૂળતા થાય. આભાર. થેન્ક યુ. બાકીનો જે યુનિટનો ભાગ છે તે આપણે પછીના લેક્ચર વિડીયોમાં જોઈશું. આભાર.